તો કે આપણે એવું જોયું કે રોબોટ હુકે છે એક બુચ નામની વનસ્પતિ છે એનો જે છાલનો ભાગ હતો એ ભાગમાં એને છે સૂક્ષ્મ દર્શક યંત્ર વડે અવલોકન કર્યું હતું તો એને અવલોકન જોયું તો એમાં મતપુડાના ખાના જેવી રચના જોઈ હતી તો જે આ ખાના જેવી રચના હતી તો એને નામ આપ્યું હતું કોષ તો આ શોધ છે રોબોટ હુકે કરી હતી

કોષ છે તો કોષમાંથી આપણે પેશીને એ બધી વાત કરી હતી તો હવે કોષ છે તો એના ભાગો કયા કયા છે એની વિશે આપણે આજે અભ્યાસ કરીશું તો એનો પહેલો ભાગ છે કોષ રસ પટલ તો કે કોષના જે મૂળભૂત ઘટકો છે એ શેના બનેલા હોય છે પહેલાં તો કે આપણે ઈ જોઈએ તો કે જે કોષના મૂળભૂત ઘટકો છે કોષ રસ પટલ કોષ રસ અને કોષ કેન્દ્ર છે એના બનેલા હોય છે જેમાં આપણને આકૃતિ આઠ પોઈન્ટ સાત આપી છે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે વનસ્પતિ કોષ છે અને પ્રાણી કોષ છે તો એક પ્રકારના કોષ જ છે તો એ શેના બનેલા હોય છે કોષ રસ પટલ કોષ રસ કોષ દીવાલ રસ કોષ કેન્દ્રો એના મુખ્ય ઘટકો છે આ એના મુખ્ય ઘટકો થયા હવે કોષરસ પટલ છે તો કે કોષ રસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે એટલે કે જ્યારે કોષ રસ પટલ છે એની આજુબાજુ કોષ રસ અને કોષ કેન્દ્ર છે અને કોષ પટલ એ કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યથી અલગ કરે છે હવે કોષ રસ પટલ છે એનું કાર્ય શું છે તો કે એ બીજા કોષ સાથે કોઈ જોડાયેલું હોય એ અથવા એનાથી ઘેરાયેલું હોય તો એનાથી શું કરે છે તો કે એને અલગ કરવાનું કામ કરે છે અને કોષરસ પટલ છે એને જીવરસ પટલ પણ કહેવાય છે તો આનું બીજું નામ છે કે કોષરસ પટલનું બીજું કઈ રીતે કહી શકાય તો કે જીવરસ પટલ પણ કહેવાય છે અને કોષરસ પટલ છે એ કેવા હોય છે તો કે છિદ્રાળુ હોય છે તથા તેની વિભિન્ન પદાર્થોની કોષોમાં અવર જવર માટેનું નિયમન કરે છે એટલે કે કોષરસ પટલ છે એ છિદ્રાળુ શા માટે હોય છે તો કે એની અંદર જે વિવિધ પ્રકારના પદાર્થો આવેલા હોય એ પદાર્થોને કોષની અંદર આવવા જવા માટેનું કાર્ય કરે છે એટલા માટે કોષ રસપટલ છે એ કે બીજા પદાર્થોની અવન જવન થઈ શકે એટલા માટે તો અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે એની અંદર આ ડુંગળીના કોષ છે તો એનું તે જોવાનું હોય છે તો અહીંયા આપણને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે તો તો જે આ ડુંગળીનો કોષ છે એ એ જોવો હોય કઈ રીતે જોઈ શકાય તો એની માટે આપણે જે સુકાઈ ગયેલી જે ગુલાબી પળ હોય ને એ પળને પેલા આપણે દૂર કરી નાખવાની અને જે ડુંગળી છે એની અંદર છે એક પાતળું સફેદ રંગનું પડ હોય છે એ આપણે જોયું હોય છે સાવ પતલું હોય છે એ સફેદ રંગનું હોય છે તો એ જે સફેદ રંગનું પળ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો એ જે પળ હોય એને સ્લાઇડ ઉપર પાણીનું મૂકી અને પાતળા એના ઉપર મૂકી દેવાનું હોય છે અને એ ઉપર મિથિલીન બ્લુ છે એક પ્રકારનું છે એ રસાયણ હોય છે અને એ રસાયણને અભિરંજક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો આ જે અભિરંજક છે એના ઉપર એક ટીપુ છે એ મૂકવામાં આવે છે અને એ જ્યારે કવર સ્લીપ આવે છે તો એને પરપોટા નો રહે એ રીતે ગોઠવી પછી જે વધારાનું અભિરંજક હોય છે એ બ્લોટિંગ પેપર વડે શોષી લેવાનું હોય છે અને પછી એને માઇક્રોસ્કોપમાં મૂકવામાં આવે છે તો આ રીતે છે એ એક પ્રકારનું કોષ છે એ આપણે જોઈએ કે આ રીતે છે આખી તૈયાર કરીએ અને પછી એને આપણે માઇક્રોસ્કોપની અંદર મૂકીને આપણે જો અવલોકન કરીએ તો એની અંદર આપણને શું જોવા મળે તો કે આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્લાઇડની અંદર દિવાલમાં કેમ ઈંટો ગોઠવાયેલી હોય એવી જ રીતના ડુંગળીના કોષોની ગોઠવણી જોવા મળે છે આપણે જોઈએ છીએ કે આકૃતિ છે તો એની અંદર આપણે જોઈએ કે આ કેમ આપણે ઈંટો એકબીજા સાથે જોડાઈને આખી દીવાલ બની હોય એવી જ રીતના આપણને જે આકૃતિમાં દેખાય છે એ શું છે તો એક પ્રકારના નાના નાના કોષો છે એકબીજા સાથે જોડાણા છે તો આ એક પ્રકારની છે ડુંગળીનો કોષ છે એની આકૃતિ છે તો આની ઉપરથી આપણે જોઈએ છીએ કે આની અંદર આપણે આકૃતિમાં એવું બતાવ્યું છે કોષ 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 કેન્દ્ર કોને 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 કહેવાય કહેવાય રસ તો જ્યારે દરેક કોષની અંદર મધ્યમાં ગોળાકાર છે એ ઘટ કેન્દ્ર હોય છે એને કહેવાય છે કોષ કેન્દ્ર તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે ગોળાકાર જે ભાગ છે એને શું કહેવાય છે તો કે આ એક ઘાટું માધ્યમ હોય છે કે જેને કહેવાય છે કોષ કેન્દ્ર અને સૌથી બહારનું જે દ્રઢ આવરણ છે એને કહેવાય છે કોષ એટલે કે કે આપણે જોઈએ જે સૌથી બહારનું આવરણ હોય અહીંયા આપણે જોઈએ છીએ આ જે ભાગ છે એ સૌથી બહારનું આવરણ છે તો એને કહેવાય છે કોષ દિવાલ પછી કોષ કેન્દ્ર સિવાયના જે કોષના વિસ્તારમાં જે હોય છે એને કહેવાય છે કોષ રસ એટલે કે આપણે જોયું કે આ છે શું છે તો કે કોષ કેન્દ્ર છે હવે બાકીનો જેટલો વિસ્તાર અહીંયા વચ્ચે છે એ બધાને શું કહેવાય તો કે કોષ રસ કહેવાય છે તો આ રીતે કોષોની અંદર કોષ દીવાલ કોષ કેન્દ્ર અને કોષ રસ છે આવેલા હોય છે તો આપણે આની ઉપરથી ખ્યાલ આવે કે જે ડુંગળીના કંદના જે દરેક પળ છે ઘણા બધા કોષોના બનેલા હોય છે તો કે આપણે જોઈએ કે જે ઓલી સફેદ કલરનું પળ હોય છે તો એ સફેદ કલરના પળની અંદર આવા એટલા બધા કોષો છે એકબીજા સાથે જોડાઈને બનેલા હોય છે ત્યારે આપણે જોઈએ છે તો એમાં કંઈ દેખાતું નથી પણ જ્યારે માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ ત્યારે આ રીતની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાય છે તો ડુંગળીના કોષનું સીમા સ્તર છે એ છે કોષરસ પટલ તો કે એનું જે સીમા સ્તર કહેવાય એને કહેવાય છે કોષરસ પટલ જે એક આવરણ દ્વારા આવૃત હોય છે જેને કહેવાય છે કોષ દીવાલ તો અહીંયા કોષ દિવાલ કોને કહેવાય તો આપણે જોયું કે વધારાનું દ્રઢ આવરણ હોય એટલે કે અહીંયા જે બારની સપાટી ઉપર આપણે જે જોયું એ શું છે તો કે એની કોષ દીવાલ છે અને કોષના કેન્દ્રમાં ઘટ ગળા ગોળાકાર સંરચના હોય ઘટ ગોળાકાર સંરચના હોય છે એને કહેવાય છે કોષ કેન્દ્ર એટલે કે અહીંયા જે છે એ બધા તેમજ કોષ રસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય તો તેને કહેવાય છે કોષ રસ એટલે કે અહીંયા જે કોષ કેન્દ્ર આપણને આપેલું છે એની સિવાય એની આજુબાજુ છે જેલી જેવો પદાર્થ આવેલો હોય આ જે બધો પદાર્થ છે તો એ બધો પદાર્થને કહેવાય છે કોષ રસ તો આ રીતે છે કોષ દિવાલ કોષ કેન્દ્ર અને કોષ રસ વિશે આપણે માહિતી મેળવી આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષ રસ પટલ છે એ કોષને શું આપે છે તો કે આકાર આપે છે તો કોષને આકાર આપવાનું કામ કોણ કરે છે કોષ રસ પટલ તો વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ છે એક જાડું પળ આવેલું હોય છે જેને કહેવાય છે કોષ દિવાલ તો આપણે આકૃતિમાં જોઈએ એ પ્રમાણે કે કોષ દિવાલ છે કોને કહેવાય તો કે કોષરસ પટલ છે એની સાથે બહાર એક જાડું પળ આવેલું હોય છે એને કહેવાય છે કોષ દિવાલ કોષરસ પટલની ફરતે આ જે વધારાનું પડ છે એ વનસ્પતિના કોષોના રક્ષણ માટે છે જરૂરી છે તો એવી જ રીતના આ છે એમાં જરૂરી છે વનસ્પતિ કોષોને તાપમાન ઝડપથી ગતિ કરતી હવા વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર હોય છે તો તે આ પરિવર્તનનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી તો કે આ જે બધા ગુણો છે એના આધારે એને રક્ષણ મેળવવા માટે જરૂરી છે કોષ દિવાલ એટલા માટે છે આ કોષ દિવાલ છે વનસ્પતિ કોષમાં આવેલી હોય છે હવે જેવી રીતે આપણે ડુંગળીના પટલની જે સ્લાઇડ તૈયાર કરી હતી એવી જ રીતના ટ્રેડેસ્કેનિયા ઇલોડિયા અને રોઈયોના પણ છે તો એની છાલમાંથી પણ આપણે આવી રીતના સ્લાઇડ બનાવી અને એના એમાં આવેલા જે કોષો છે એને આપણે જોઈ શકીએ છીએ આપણને આકૃતિની અંદર મનુષ્યના ગાલના કોષ બતાવ્યા છે તો હવે આ રીતે આપણે જોઈએ કે આપણે જે ગાલ છે તો એના કોષ જોવા હોય તો કઈ રીતે પેલા જોશું તો પેલા આપણે શું કરવાનું કે એક ચમચી લેવાની એ ચમચી વડે ગાલની અંદરની જે સપાટી હોય છે એની ઉપર ઘસવાની એટલે કે આપણી ગાલની સપાટીની અંદર આવેલા જે કણો હોય છે એ ચમચીમાં આવી જાય પછી શું કરવાનું કે ગાલની અંદરની જે સપાટી છે એની અંદર જે બધું દ્રવ્ય એકઠું થશે તો એને જે આપણે કાચની સ્લાઇડ હોય એની ઉપર પાણી મૂકી પાણીનું ટીપું મૂકી અને તેની ઉપર છે એ એકઠું કરી દેવાનું એ દ્રવ્યને પછી તેની અંદર આયોડિન અથવા બ્લુ એટલે કે એ બંને જે અભિરંજક તરીકે કાર્ય કરે છે તો એ છે એની ઉપર થોડું મૂકી અને કવર સ્લીપ છે એને વ્યવસ્થિત મૂકી દેવાની જેથી હવાના પરપટા ન રહે અને જે બ્લોટિંગ પેપર આવે એનીથી આપણે વધારાનું પાણી અથવા અભિરંજક હોય એને શોષી લેવાનું પછી એને માઇક્રોસ્કોપ છે એની અંદર મૂકવાનું તમે જ્યારે એને માઇક્રોસ્કોપ ઉપર મૂકશો એટલે એમાં આકૃતિમાં બતાવ્યા છે છે એ પ્રમાણેના કોષો જોવા મળશે તો આ જે આપણી ગાલની અંદરની જે સપાટીના પડ છે એની સાથે ગાઢ સંપર્કમાં રહેલા કોષો છે જોવા મળશે તો આપણે જોઈએ કે આપણે ગાલની અંદરની જે સપાટી છે તો એની અંદર કયા કયા કોષો જોવા મળે છે તો કે એ જે કોષો છે એની અંદર કોષ રસ પટલ કોષ કેન્દ્ર છે છે જોવા મળે પણ આની અંદર કોષ દિવાલ છે એ જોવા મળતી નથી તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે જે કેન્દ્રમાં જે હોય એ બધું શું હોય છે જે મધ્ય ભાગમાં ઘટ પ્રવાહી હોય છે એ કોષ કેન્દ્ર હોય છે પછી કોષ કેન્દ્રની આજુબાજુ જે બીજા ચીકણો પદાર્થ જેલી જેવો પદાર્થ હોય છે એને શું કહેવાય તો કે કોષ રસ કહેવાય છે અને બાકી જે ભાગ વધે છે એ બધો કયો છે તો કે કોષ રસ પટલ તો આ રીતે જે મનુષ્યના ગાલના કોષ હોય છે હવે આપણે જોઈએ કોષ રસ છે એ કોને કહેવાય તો કે કોષ રસ છે એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે એટલે કે કોની વચ્ચે આવેલું હોય છે તો કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે હોય છે જેલી જેવો દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થ હોય એને કહેવાય છે કોષ રસ અને કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ છે એ કોષ રસમાં આવેલી હોય છે તો એ અંગિકાઓ કઈ કઈ છે

છે તો અહીંયા આપણે જે વચ્ચેનો ભાગ હોય એ શું કહેવાય તો કે કોષ કેન્દ્ર કહેવાય છે છે તો એક પ્રકારનો હોય અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલો હોય છે તેને સરળતાથી અભિરંજક કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે તો એને અભિરંજિત શું કામ કરવામાં આવે છે તો કે એ જે રસાયણ છે એની ઉપર મૂકવામાં આવે એટલે જેથી આપણને એનો રંગ છે એ જોઈ શકાય અને એ જે કોષ છે આપણને સરળતાથી આપણને એ પદાર્થમાંથી જોઈ શકાય એટલા માટે કોષ કેન્દ્ર છે કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે જેને કહેવાય છે કોષ કેન્દ્ર પટલ અને આ પટલ પણ કેવું હોય છે તો કે છિદ્રાળુ હોય છે કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કરે છે તો કોણ કરે છે તો કે કોષ કેન્દ્ર પટલ છે એ છિદ્રાળ હોય છે અને એ કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે જે પદાર્થો રહેલા હોય છે એ બધા પદાર્થોની અવર જવર કરવા માટેનું નિયંત્રણ કરે છે કોષ કેન્દ્ર પટલ હવે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે અને જેને કહેવાય છે કોષ કેન્દ્રિકા તો કે અહીંયા જે આપણે જ્યારે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળો જો માઇક્રોસ્કોપ જોતા હોઈએ ને તો એક નાની એવી ગોળાકાર રચના જોવા મળે છે કોષ કેન્દ્રની અંદર હવે આપણે જોયું કે આ કોષ છે આ જે છે એ કોષ કેન્દ્ર છે બરાબર હવે આ તે કોષ કેન્દ્ર છે એની તે અંદર એક નાની એવી છે રચના જોવા મળશે કે નાની એવી ગોળાકાર રચના એ ક્યારે જોવા મળે જ્યારે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળું જ્યારે માઇક્રોસ્કોપ હાજર હોય ત્યારે તો આ જે કોષ કેન્દ્ર છે એની અંદર પણ નાની એવી ગોળાકાર સંરચના જોવા મળે એને કહેવાય છે કોષ કેન્દ્રિકા તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે જેને કહેવાય છે રંગસૂત્રો

અંદર પાછી દોરી જેવી સમાન રચના જોવા મળે આવી રીતના જે દોરી જેવી સમાન રચના જોવા મળે એને કહેવાય છે અને તે જનીન ધરાવે ધરાવે છે 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 એટલે કે જે જીનસ આવે એ તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતિ પેઢીમાં વહન કરે છે તો કે આ જનીનનું કાર્ય શું છે તો કે આનુવંશિક જે પેઢી દર પેઢી છે આનુવંશિક લક્ષણો છે એનું પિતૃ પેઢીમાંથી સંતિત પેઢીમાં વહન કરવાનું કાર્ય છે અને રંગ છે કોષ વિભાજન દરમિયાનમાં જ જોવા મળે છે એટલે કે જ્યારે રંગસૂત્ર છે ક્યારે જોવા મળે તો કે કોષ વિભાજન દરમિયાન એટલે કે જ્યારે કોષ છે એનું જો જ્યારે વિભાજન થાય એટલે કે આપણે જોઈએ કે આ કોષ છે તો એનું જ્યારે વિભાજન એટલે કે એનો ભાગ પડે ત્યારે જે એ રંગસૂત્ર છે એ જોવા મળે છે તો આપણે પેલા જોઈએ કે જનીન છે કોને કહેવાય તો કે આનુવંશિકતાનો એકમ છે 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 જનીન જનીન અને એ પિતૃ પેઢીમાંથી સંતત પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે તો આ છે જનીનનું કાર્ય છે તેનો અર્થ એ થાય છે કે માતા પિતાના કેટલાક જે લક્ષણો છે એ જનીનો દ્વારા તેમને પ્રાપ્ત થાય છે જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય જો તમારી માતાને વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાકડિયા વાળ હોય પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન થવાના કારણે લક્ષણો ભીન પણ હોઈ શકે છે તો આ એક પ્રકારનું શું છે તો કે જનીન છે એનું કાર્ય કઈ રીતનું છે એ આપણને સમજાવ્યું હવે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર છે એ કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે એટલે કે આનુવંશિક લક્ષણોથી આપણે જે કોષ કેન્દ્રની અંદર જે કોષનું જે કાર્ય હોય છે એ કાર્ય પણ કરે છે અને સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે એટલે કે આપણી જે સજીવ કોષ છે એની અંદર આવેલા જે સમગ્ર સંઘટક છે એને શું કહેવાય છે તો કે જીવરસ કહેવાય છે અને તેમાં કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે તો કે જીવરસ છે એની અંદર કોષ પણ સમાવેશ થાય છે અને કોષ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે જીવરસ છે એ કોષનો જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે જોઈએ કે વનસ્પતિ પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્ર છે એની રચના સમાન હોય છે તો એની વિશે આપણે જોઈએ કે શું બધાની રચના છે જેમ સુયોજિત નથી હોતું તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે તો કે જ્યારે બેક્ટેરિયાનો જ્યારે કોષ આપણે જોઈએ છીએ તો એ બેક્ટેરિયાના કોષની અંદર કોષ કેન્દ્ર છે એ બહુ કોષીય સજીવના જેમ એટલે કે આપણે જ્યારે બીજા સજીવ છે એમાં કેમ બહુકોષીય કોષ કેન્દ્ર હોય તો એવી રીતના અહીંયા છે બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્રની જેમ સુયોજિત હોતું નથી અને તેનામાં કોષ કેન્દ્ર પટલની પણ ગેરહાજરી હોય છે એટલે કે એના કોષની અંદર કોષ કેન્દ્ર પટલ છે આવેલું હોતું નથી તો એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે એટલે કે આની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે શ્રીની અંદર તો કે બેક્ટેરિયા કોષ છે એની અંદર ગેરહાજરી હોય છે તેને આદિ કોષ કેન્દ્રીય કોષ છે કહેવાય છે તો અહીંયા આપણને આદિ કોષ કેન્દ્રીય છે એ કોને કહેવાય છે એની વ્યાખ્યા આપી હવે આ પ્રકારના જે કોષવાળા સજીવો છે એ સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે બે ઉદાહરણ એ આદિકોષ કેન્દ્રીય સજીવોના ઉદાહરણ છે કયા કયા બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ બંને આદિકોષ કેન્દ્રીય સજીવોના ઉદાહરણ છે હવે આપણે આગળ જોઈએ કે ડુંગળીના કોષો તેમજ જે ગાલના કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે તો આપણે હમણાં આકૃતિમાં જોયું હતું એ પ્રમાણે કે એની અંદર કોષ કેન્દ્ર પટલ છે એ આવેલું હોય છે શેની અંદર તો કે ડુંગળીના કોષમાં અને ગાલના કોષમાં એટલે એને શું કહેવાય છે તો કે સુકોષ કેન્દ્રીય કોષો છે એ કહેવાય છે અને આવા કોષ ધરાવતા જે સજીવો છે એને કહેવાય છે કોષ કેન્દ્રીય સજીવો તો અહીંયા આપણને બે વેખ્યા છે એક આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો છે એની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે એના ઉદાહરણ કયા છે તો કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ જ્યારે સુકોષ કેન્દ્રીય છે એની અંદર કોષ કેન્દ્ર પટલ છે એ હાજર રહેલું છે એના ઉદાહરણ છે ડુંગળીના કોષો અને ગાલના કોષો જે ડુંગળીના કોષો છે એને સૂક્ષ્મ દશક યંત્ર વડે જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે આપણે જોયું કે કોષ રસમાં રહેલી જે ખાલી જગ્યા તો એને કહેવાય છે રસધાની તો કે જ્યારે કોષ રસ છે એની આજુબાજુ ખાલી જગ્યા હોય છે એ ખાલી જગ્યાને કહેવાય છે કોષ રસધાની કહેવાય છે અને જે ડુંગળી છે એના કોષની જેમ જ રસધાની એક તેમજ મોટી હોય છે એટલે કે રસધાની પણ કેવી હોય છે એના કોષની જેમ મોટી હોય છે જ્યારે ગાલ છે એના કોષમાં નાની નાની રસધાનીઓ આવેલી હોય છે એટલે કે જ્યારે ડુંગળીનો કોષ છે એની અંદર રસધાની કેવી હોય છે તો કે મોટી હોય છે જ્યારે ગાલનો કોષ છે એની અંદર રસધાની કેવી હોય છે તો કે નાની નાની હોય છે તો મોટી રસધાનીઓ સામાન્ય રીતે છે એ આપણને વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે અને પ્રાણી કોષ છે એની અંદર આ રસ્થાનીઓ છે અત્યંત નાની હોય છે તો અહીંયા આપણે ચાર પ્રકારના ઉદાહરણ જોયા કે વનસ્પતિ કોષમાં પણ મોટી રસ્તાની જોવા મળે છે અને ડુંગળીના કોષ છે એની અંદર પણ મોટી રસ્તાની જોવા મળે છે પછી જે ગાલના કોષ છે એની અંદર નાની નાની રસ્તાની જોવા મળે છે અને પ્રાણી કોષ છે એની અંદર અત્યંત નાની રસ્તાની જોવા મળે છે અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો કે કોષ છે એના કેટલા ભાગો છે તે હવે આપણે આગળનો અભ્યાસ પછી કરીશું થેન્ક યુ